નવસારીના નેશનલ હાઈવે નંબર 48 પર આરક સીસોદરા ગામ નજીક તેમજ પરથાન ગામ નજીક બે અલગ અલગ અકસ્માતમાં સુરતના બે યુવાનો સહિત કુલ 3 વ્યક્તિના ઘટના સ્થળ પર મૃત્યુ થયા છે. પ્રાપ્ત માહિતી મુજબ સાંજે આરક સીસોદરા ગામની હદમાં અમદાવાદથી મુંબઈ જતા મુખ્ય માર્ગના સર્વિસ રોડ પર બે યુવાનો જેનું નામ ગોપાલ મટકા સોરેન અને અર્જુન પ્રભુ યાદવ તેમની મોટરસાયકલ લઈને પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક સર્વિસ રોડ પર આવેલ ગરનાળાની દિવાલ સાથે ધડાકા ભેર અથડાતા 10 ફૂટ ઊંડા ગરનાળામાં પડતા બંને યુવકોના મોત નિપજ્યા હતા. મુશ્કેલી તો ત્યારે ઉભી થઈ જ્યારે બંને યુવાનોને ઊંડા ગરનાળામાંથી બહાર કાઢવા માટે સ્થળ પર ઉભેલા લોકોમાંથી કોઈ પણ વ્યક્તિ આગળ ન આવી ફક્ત દર્શક બની ગઈ હતી. ત્યારે સ્થળ પર હાજર પીએસઆઈ કે સુરતી તેમજ કોન્સ્ટેબલ સંદીપભાઈ તેમજ એક સ્થાનિક યુવાન આફતાબ શેખે 10 ફૂટ પણ ઊંડા વધારે ખાડામાંથી ઉતરી બંને યુવાનોના મૃતદેહને બહાર કાઢ્યા હતા. તેમજ અન્ય એક ઘટના પરથાન નજીક પાટિયા પાસે બની હતી. તેમાં વેસમા ગામમાં રહેતા માયાબેન નિરંજન નિરસે તેમની મોપેડ પર હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી પૂર ઝડપે આવેલા આઈસર ટેમ્પોએ મોપેડને હડફેટે લેતા માયાબેન જમીન પર પટકાતા ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જેમને ખાનગી વારંપારપતે નવસારી સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડ્યા હતા. મૃતદેહોને લઈ જનાર ખાનગી વાહન ચાલક જેનું નામ પ્રકાશ ગોપીચંદન પાટીલ એ એવું વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ છે કે જેને છેલ્લા 35 વર્ષથી હાઈવે પર થયેલ અકસ્માતમાં ગંભીર ઇજા પામનાર તેમજ મૃત્યુ પામનાર લોકોને નિસ્વાર્થ હોસ્પિટલ સુધી પહોંચાડવાનું ઉમદા કાર્ય કરે છે અને સાબિત કરી બતાવ્યું છે તેમણે કે આપણા માટે દાન આપવા માટે કંઈ ના હોય તો પણ આ રીતે લોકોની સેવા કરી ઉચ્ચ દાન કરી શકાય છે. હવે આજે હાઈવે માટે ગમે ત્યારે પણ એક્સિડન્ટ થાય રાતના કોઈ પણ સમયમાં 24 કલાક માટે મારી સર્વિસ છે. મારા વાઈ પિકઅપ ગાડી છે, અશોક લેલન છે. કોઈ બી ગાડીમાં તત્ન ચાચા લાશ લઈને હું સિવિલ હોસ્પિટલમાં પહોંચતો કરી દઉં. જી આ તમે લાશ લઈ જાય છો તેના માટે તમે કઈ પૈસા પાણી યા કઈ બી લેવાય નહીં? કોઈ વસ્તુ નહીં લઈએ મેમ. જી કોઈ વસ્તુ નહીં લઈએ મેમ. કેટલા ટાઈમથી આ કરો છો તમે? એ ઓછામાં ઓછા 35 થી 40 વર્ષથી કરું છું. હું વેસમા ગામમાં જ રહું છું. રાત હોય કે દિવસ હોય કે ગમે તેટલા વાગે હોય સાહેબ લોકોને ફોન આવી જાય એટલે એમના પહેલા હું પૂછી જાઉં. હવે તમને લોકોને કઈ સંદેશો કેવા ચાહશો કે શું? લોકોને બી એવું કહ્યું કે આવી સેવા કરો, મદદ કરો, કોઈ ફસાલ હોય તો એને કાઢો, કોઈને જીવ બચતો હોય એને બચાવો. ત્યારે મારી હાજરીમાં એવું કહ્યું હોય તો હું ગાડી મૂકીને તરત લાગી જામ કાઢવા માટે. ઇરફાન સૈયદ, લાઈવ ગુજરાત ન્યૂઝ, નવસારી.